श्रेयंबिका विद्यालय धोरण 10 विषय सामाजिक विज्ञान नक्षापूर्ति। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बदा, मजा में ने? चलो आज आप सरस मजाना नक्शा जोईए। चलो नक्षापूर्ति करती वखते सौ पहला अपने संज्ञा सूची ए ध्यान में राखवानो छे, बराबर। जो आपणे संज्ञा सूचि तैयार करेली हसे, बराबर, तो तमने नक्शा पूर्ति करवामां एकदम सरलता रहेशे। चाल आपणे सौथी पहेला जोईए डांगर। आपणा भारतना कृषि पाको जेमा डांगर छे, घऊं छे, बाजरी छे, जुवार छे, चा छे, कॉफी छे, तमाकु छे। ओके विद्यार्थी मित्रों, तो हवे जोईए आपणे सौथी पहेला डांगर एनी आपणे सूचि तैयार करीए। तो डांगरनी केवी रीते सूचि करवानी होय, जो बराबर, हवे आवी रीते एक सूचि तैयार करी लो। बराबर, आ थई गयो डांगर। हवे घऊं, तो घऊं माटे घऊं, बाजरी छे, આ બાજરી, બરાબર। હવે જુવાર, તો જુવાર જુવાર થઈ ગઈ આ એની સૂચિ। ચાલો હવે ચા, અચ્છા, બરાબર। કોફી, તમાકુ, આ તમાકુ, બરાબર। હવે આપણે સૌથી પહેલા શું કીધેલું છે જો, તો કે ડાંગર। ડાંગર કયા કયા રાજ્યમાં છે જો, પશ્ચિમ બંગાળમાં, તમિલનાડુ અને તેલંગાણા, આ ત્રણ પ્રદેશો આપ્યા છે, બરાબર। તો આપણે જેવી રીતે સૂચિ તૈયાર કરી છે, બરાબર, જો ડાંગરમાં નિશાની કરેલી છે સૌથી પહેલાં પશ્ચિમ બંગાળ, તો પશ્ચિમ બંગાળમાં અહીંયા, બરાબર, તો ત્યાં બરાબર, ચાલો આ પશ્ચિમ બંગાળ થઈ ગયું।
ઓકે, હવે આપણે જોઈએ. જો તો કે તમિલનાડુ, તો તમિલનાડુ છે બરાબર, ક્યાં છે? જો અહીંયાથી છે બરાબર, ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે, નકશા પૂરતી જો બરાબર, નકશા પૂરતીમાં પહેલાં સૂચિ તૈયાર કરવાની છે, પછી આવી રીતે જ્યાં રાજ્ય દર્શાવ્યા છે ક્યાં સૌથી વધારે પાક થાય છે તે દર્શાવવાનું છે. તો બરાબર, હવે આપણે તેલંગાણા જોઈએ. તમિલનાડુ અને તેલંગાણા, તો આ થયો ડાંગરનો પાક. થઈ ગયું? ચાલો હવે આપણે શું થઈ ગયું, ડાંગરનો પાક. હવે આપણને ઘઉંનું આપ્યું છે, શું આપ્યું છે? ઘઉં. તો ઘઉં આપણને ક્યાં કીધા છે? તો ઘઉં છે પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ. ઓકે, તો ઘઉં આપણને કીધું છે. તો જુઓ, સૌથી પહેલાં આપણને પંજાબ, જો પંજાબ ઉત્તરાખંડ, જો બરાબર, પછી છે અહીંયા હરિયાણા, તો ત્યાંથી જ નજીક. ચાલ, તો આ થઈ ગયું પંજાબ, હરિયાણા. હવે રહ્યું
મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશ અહીંયા. સમજાણું? Thank you. ચાલો, આ થઈ ગયા ઘઉંના પાક. હવે આપણે આવશે બાજરી. ચાલો, બાજરી હોય અને આપણું ગુજરાતના હોય એવું ચાલે? ચાલો, બાજરી છે એ ગુજરાતમાં, બરાબર. રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે ને ગુજરાત. તો સૌથી પહેલા રાજસ્થાન જોઈએ. ચાલો, આ થઈ ગયો આપણો બાજરીનો પાક. સરસ થઈ ગયો. હવે આપણે ક્યાં બતાવ્યું છે? ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ અહીંયા, બરાબર. આપણો થઈ ગયો ઉત્તર પ્રદેશનો ડાંગરનો પાક. ચાલો, હવે આપણે ગુજરાત, બરાબર. તો ગુજરાતમાં બાજરી. તો આ થઈ ગઈ આપણી નકશા પૂર્તિ. હજી જુવાર બાકી જ, બરાબર. જુઓ, જુવાર, બરાબર. તો જુવારમાં પણ કયા કયા રાષ્ટ્રો કીધા છે જુઓ. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ. ઓકે, ચાલો. જુવારની નિશાની આપણે કેવી કરી હતી? જો સૌથી પહેલાં આપણે મહારાષ્ટ્ર લઈએ, બરાબર. તો મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રમાં અહીંયા જુવાર,
બરાબર. બે થઈ ગયું આ મહારાષ્ટ્ર, બરાબર. તો આ થયો આપણો જુવારનો પાક મહારાષ્ટ્ર. હવે આપણે કર્ણાટક, તો કર્ણાટક એમની નીચે, ઓકે. મહારાષ્ટ્રમાં અહીંયા પણ કર્ણાટક, બરાબર. અહીંયા બરાબર. હવે જોઈએ ગયું. ચાલો હવે આપણે ચા, જે આપણને બધાને સૌથી વધારે ગમે છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો ચા, ચા સૌથી પહેલા અસમ, પશ્ચિમ બંગાળ, બરાબર. અસમ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ. તો જો ઉત્તરાખંડ ચા બરાબર, શિયાળામાં ઠંડી લાગતી હોય તો ચા મજા આવી જાય, ખરું ને વિદ્યાર્થી મિત્રો? ચાને જોઈને મન થઈ ગયું હશે, ખરું ને? ચાલો અહીંયા ચા, ઓકે. હવે જુઓ, આપણને કીધું છે પશ્ચિમ બંગાળ, હે, અસમ. જુઓ થઈ ગયું. હવે અહીંયા પણ ઓકે. ચાલો અહીંયા આપણે પશ્ચિમ બંગાળમાં પણ જોવાનું છે. ચાલો
ચાલો આ થઈ ગયા આપણા ચાના કપ રેડી. હવે આપણે જોવાનું છે કોફી. કોફી કોફી ક્યાં ક્યાં છે જુઓ. કોફી છે કર્ણાટક, કેરળ ને તમિલનાડુ. રેડી જુઓ, કોફી એ છે સૌથી પહેલાં કર્ણાટક. કર્ણાટક આપણે સૌથી પહેલા ક્યાં છે, કર્ણાટક, કેરળ ને તમિલનાડુ નીચે જ, બરાબર. અહીંયાથી સ્ટાર્ટ થાય છે બરાબર, નીચે જુઓ બરાબર અહીંયા. ઓકે ચાલો, પછી છે નીચે અહીંયા. સરસ, ચાલો અહીંયા પણ આવશે કર્ણાટક. થઈ ગયું. હવે આવશે તમાકુ. તો તમાકુ કઈ જગ્યાએ છે જો. તમાકુ છે ગુજરાત, આંધ્રપ્રદેશ ને ઉત્તરપ્રદેશ. તો સૌથી પહેલા તમાકુ આપણે જોઈએ ગુજરાત. રેડી બરાબર. આ ગુજરાત થઈ ગયું. જુઓ હવે છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ થઈ ગયું. આંધ્રપ્રદેશ હવે ક્યાં આવશે? આપણને કીધું છે ઉત્તરપ્રદેશ. આ ઉત્તરપ્રદેશ અને હવે આંધ્રપ્રદેશ. જુઓ ચાલો, થઈ ગયું. તો આ આપણી નકશા પૂરતી જો ઉપર આપેલા હતા આપણને દરેક પ્રકારના ખેતીના પાક ભારતના. તો આ આખો આપણો નકશો રેડી થઈ ગયો ને. તો આવી રીતે તમારે પણ નકશો રેડી કરવાનો છે. તો સમજણો હશે ને આપણે. હવે એક એક નકશો હું તમને આવી રીતે કરાવીશ, તો જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો. તો અહીંયા તમારી નકશા પૂર્તિનો પૂરું થાય છે. ઓકે ચાલો, અસ્તુ.